નમસ્કાર જે મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ સ્માર્ટ લર્નિંગમાં. તો આજે આપણે 15 તારીખના લેવાયેલું ડિવાઇસોની પરીક્ષાનું પ્રોવિઝનલ આન્સર કી વિશે ચર્ચા કરીશું. પ્રોવિઝનલ આન્સર કીમાં ઘણી બધી ભૂલો છે, 10-1 પ્રશ્નો જેવા છે જેમાં ભૂલ જણાય છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરીશું. તો જોડાઈ રહો અમારી સાથે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ. સૌ પ્રથમ પ્રશ્ન છે, ભારતીય નૌકાદળની સાથે વરુણ 23 તબક્કો ટુ કયા દેશ ભાગ લીધો હતો? વરુણ છે એટલે ડાયરેક્ટ ફ્રાન્સ જવાબ આવશે, બરાબર છે. ત્યાર પછી એશિયન ભારત સમિટ દ્વારા આયોજન થયેલ જેમાં વડાપ્રધાન કયા દેશના દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી, તો એમાં આન્સર આવશે તિમોર લિસ્તે. ત્યાર પછી ન્યાયિક સહાર કરવા માટે માનનીય મુખ્ય ન્યાયાધીશ કયા દેશની મુલાકાતે ગયા હતા? સિંગાપોર. ભૂગર્ભ પાવર ટ્રાન્સફોર્મર કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? બેંગ્લોરમાં. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOમાં કયા દેશની સાથે ભારતે તેના આખરી વેપાર વિવાદનું સમાધાન કરેલ છે? તો આન્સર આવશે અમેરિકા. ત્યારબાદ ભારતમાં કયા રાજ્યના મંત્રીમંડળે આર્મ્સ ફોર્સ એક્ટ 5 કેસોની ભલામણ કરેલી છે? આસામ. ત્યાર પછી હાલમાં કયા દેશે વ્યૂહાત્મક પ્રમાણ હુમલો કરી શકે તેવી સબમરીન લોન્ચ કરી? તો ઉત્તર કોરિયા. ત્યારબાદ બ્લોક ચેન ટેકનોલોજી આધારિત આઈડી કોને આપી? તો ભૂતાને. ત્યારબાદ G20માં કયાને કાયમી સભ્યપદ આપ્યું? તો આફ્રિકન યુનિયનને. 37મી નેશનલ ગેમ્સ જે ગોવામાં છે કોણે લોન્ચ કરી? તો માનનીય રાજ્યપાલશ્રીએ. ત્યારબાદ નંદબાબા મિલ્ક મિશન ઉત્તર પ્રદેશ આવશે એમાં. ત્યાર પછી કૌશલ્ય અને રોજગારીની તકો પૂરી પાડીને વિકલાંગને સશક્ત કરવા માટે કઈ સંસ્થાએ ભારતના 5 રાજ્યો સાથે એમઓયુ કર્યા? એમેઝોને. મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા કોણ બન્યું? પ્રવીણા આંજના. ગૂગલ શું છે? તો સર્ચ એન્જિન. પછી વન વીક વન લેબ કાર્યક્રમનું આયોજન કઈ સંસ્થાએ કર્યું છે? તો વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદે કરેલું છે. ત્યારબાદ ગણિતના પ્રશ્નો છે, એમાં આપણે ફટાફટ આન્સર જોઈ લઈશું બધાના. આમાં આવશે 22,000, ત્યારબાદ છે 50 કિમી, ત્યારબાદ આની અંદર 8 જવાબ આવશે. આમાં 30 × √2 આવે છે એટલે ઉપર પૈકી એક પણ નહીં જવાબ આવશે, આમાં બી જવાબ આવશે. આપણે જોડકા જોડો છે એની અંદર જોઈએ તો દશકુમાર ચરિત છે તે દંડીનું છે, રઘુવંશ કાલિદાસ, પંચચંદ્ર વિષ્ણુ શર્મા, માલતી માધવ, ભવભૂતિ. એ કોઈ પણ એક આવડતું હોય તો તમને જવાબ આવી જાય. ભલે આની અંદર આપણે આન્સર આવશે ABCD જે છે આન્સર આવશે આપણો બી આન્સર આવશે. ત્યારબાદ બીજું છે મુદ્રા રાક્ષક શું છે, કાદંબરી શું છે, ઉત્તર રામચરિત શું છે, પંચતંત્ર શું છે, આમાં પણ ABCD ડાયરેક્ટ છે જવાબ આવશે, એ આપણો આપણે આન્સર આવશે. ત્યારબાદ વાક્યો ચકાસો, તો આની અંદર 3-3 વાક્ય યોગ્ય છે. ત્યાર પછી કોણાકના આમાં પણ બંને વાક્ય યોગ્ય છે. ત્યાર પછી પાછા જોડકા જોડો છે, એની અંદર સીધું જ આપેલું છે, પાટણ શસ્ત્ર લિંગ તળાવ સિદ્ધપુર અહીંયા વડનગર કીર્તિ ધોરણ કુંભારિયા પંચદેરાસર, તો આની અંદર આન્સર આપણો સી આવશે. ત્યાર પછી કોણ કૈકૃતિના લેખક છે? તો પદ્માવતનું સાચું છે, શિવ બાવનની સાચું છે, સારંગુ આજે મોહમ્મદ હસન નિયમી એ નહીં આવે એટલે આપણો આન્સર બી આવશે, એ ખોટું છે, યોગ્ય નથી પૂછેલું છે આપણને. ત્યાર પછી ઓઇલ ઇન્ડિયા ઓફિશિયલ લેંગ્વેજ કોન્ફરન્સ ક્યાં આવે જાણી? તો સુરતમાં યોજાણી હતી. ત્યાર પછી અંગ્રેજી લેખકને નિકૃતિ, તો અમિતાવ ઘોષ ગોલ્ડન ગેટ, એ ખોટું છે. ત્યાર પછી હિન્દી લેખકોમાં આવે છે, તો આ ગબન રાજશેખરનું નથી, એ મુનશી પ્રેમચંદનું છે એટલે એ ખોટું છે. ત્યાર પછી જોડવાનું છે, તો આમાં 1 અને 4 છે એ યોગ્ય છે, આ બેમાં ઉલટફુલટ કરી નાખ્યું છે એટલે આપણો આન્સર 1 અને 4 આવશે. કથક ઉત્તરપ્રદેશનું છે અને કુચીપુડી આંધ્રપ્રદેશનું છે. ત્યાર પછી લોકનૃત્ય સંબંધે પૂછેલું છે, યોગ્ય નથી, તો આસામનો રનમાલી યોગ્ય નથી. ત્યાર પછી ચિત્રકાર, તો મધુબની BR એક આવડતું હોય તો પણ તમારો આન્સર આવી જાય, જવાબ આવશે CBAD, એ જવાબ આવશે બીજામાં B. ત્યાર પછી કયો યોગ્ય નથી, ઉત્તરપ્રદેશ સોનીપુર પશુઓનો મેળો, આ ઉત્તરપ્રદેશમાં ન થાય બિહારમાં થાય એટલે એ આવશે આપણો જવાબ D. ત્યાર પછી જવાબ આવશે ઓડિશા રાયગઢ સાલનું GI ટેગ ક્યાંનું છે? ઓનેબલ ફેસ્ટિવલ બધાને આવડે નાગાલેન્ડ. ત્યાર પછી બૌદ્ધ સ્તૂપ ક્યાં મળી આવેલો છે? તો ઓડિશામાં મળી આવેલો છે. પછી મંદિર બાબતનું છે, તો 1, 2, 3 યોગ્ય છે. ત્યાર પછી સીડી ધમાલ ડાન્સ ક્યાં થાય છે? તો એ આપણા ગુજરાતમાં થાય છે, જ્યોતિ પીટ્યુશન 4-4 બરાબર છે. 36મો સુરજ કુંડ ક્યાં યોજાયો હતો? હરિયાણામાં યોજાયો હતો. પછી એક્સરેની તરંગ લંબાઈ, તો એંગસ્ટ્રોમમાં મોપાય છે. પછી વૈશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન આવે, પણ પ્રોવિઝનલ આન્સર કીમાં જુલાઈ આપેલું છે, પણ આ સુધરશે, 5 જૂન જવાબ આવશે. એમાં કોફી અથવા ચા એમાં કેફીન આવેલું હોય. પછી માનવીય પ્રવૃત્તિ પ્રભાવિત થતી નથી, આ બધી પ્રભાવિત થાય છે એટલે આપણો જવાબ D આવશે. હાઇડ્રોસ્ફિયર ઉપર તો જૈવ જળ પ્રદૂષણ થાય છે. પછી ત્યાર પછી છે
પ્રદેશ પૂરતી મર્યાદિત પ્રજાતિ તો એને એન્ડેમિક સ્પીસી કહેવાય. ત્યાર પછી વાયુને કઈ રીતે નક્કી કરવામાં આવે, તો વોલ્યુમના આધારે આ લોકોને નક્કી કરવામાં આવે છે. વાયરસ દાખલ કરવાની રીત તો અનકૃતિકૃત અજાણ્યા ઈમેલ જોડાણો ખોલવાથી થશે. ત્યાર પછી કયું ઇન્ટરનેટ પ્રોટોકોલ નથી, આપણે પ્રોવિઝનલમાં આ જવાબ આપેલો છે, પણ એસટીપી પ્રોટોકોલ છે, આ એફટીબી એ પ્રોટોકોલ નથી, એટલે આ ચેન્જ થશે, આ આવશે. ત્યાર પછી હાર્ડવેર કે જે પ્રથમ પાછળથી જોડવામાં આવે છે તો એને પેરિફેરલ કહેવાય છે. ત્યાર પછી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝરે કઈ બાજુ નવું એરફિલ્ડ બાંધવાનું આવનાર છે, પૂર્વ લદ્દાખ જવાબ આવશે. હરિત ક્રાંતિના પિતા એમ એસ સ્વામીનાથન, જેમનું હાલમાં જ નિધન થયું. સાલેમ સાગો જીઆઈ ટેક્યાનું છે, તો તમિલનાડુનું છે. સાક્ષરતા દિવસ આંતરરાષ્ટ્રીય પૂછેલું છે, એટલે આપણો જવાબ આવશે 8મી સપ્ટેમ્બર. પછી આઈએસ સુમેરાએ કઈ કવાયતમાં ભાગ લીધો હતો, બ્રાઇટ સ્ટાર 23 યુપીઆઈનું છે, તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જવાબ આવશે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને એરબસ ક્યાં સમજૂતી કરી, નવી દિલ્હી ખાતે કરેલી હતી. 44મું વર્લ્ડ આર્મ રેસલિંગ ને પેરા આર્મ રેસલિંગ બેના થઈને પૂછ્યું છે, એટલે 11 જવાબ આવશે આપણો. પછી હોલમાર્કિંગ ત્રીજો તબક્કો ક્યાંથી સોનાનું આભૂષણ કરેલું છે, તો એનો બી આન્સર 8મી સપ્ટેમ્બર આવશે. પેપ્સિકો ઇન્ડિયાએ ક્યાં પ્લાન્ટ ખોલવાના છે, તો આસામમાં ખોલવાના છે. વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાય આવશે. શાહી ચાર્ટરે ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના 1600માં થઈ રહી હતી, ઇન્ડિયા હાઉસની રચના. શ્યામજી કૃષ્ણ વર્મા આવશે. દખ્ખણના રામખાણો આવશે 1875. મિલ સંબંધિત હડતાલની આગેવાની કોને કરી હતી, મહાત્મા ગાંધીજીએ કરી હતી. બીજી રાઉન્ડ ટેબલ લંડનમાં થઈ હતી, આ કયું યોગ્ય નથી, તો આની અંદર પ્રોવિઝનલ સખીમાં આપણને સી આપેલો છે, એ તો યોગ્ય નથી જ, આ ખોટું છે, પ્રમુખ નતા. છઠ્ઠા સત્રમાં 1890 વોત, તો આ સાચું હતું, પણ 94 છે, એટલે આ પણ ખોટું છે, તો આ પણ ચેન્જ થશે. પછી મહાત્મા ગાંધીજીએ કયા દિવસે મીઠાનો કાયદો ભંગ કરેલો હતો, તો એમાં આપશે 6 એપ્રિલ 1930. સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ 1923, જૂનાગઢ રાજ્ય વિલીનીકરણ 1948માં થયેલું હતું. ત્યાર પછી ભૂગોળની શાખાઓ વિશે પૂછ્યું છે, તો બંને વાક્ય યોગ્ય છે. ત્યાર પછી આની અંદર પણ ત્રણેય વાક્ય યોગ્ય છે, એટલે આપણો જવાબ 1, 2, 3 સાચું આવશે. આની આવે ત્યાર પછી આની અંદર પણ ત્રણેય વાક્ય યોગ્ય છે. આમાં તો 50% વસ્તી રહે છે ઉત્તર પ્રદેશ, મહારાજ બેની ભેગી થાય તો 50% થાય નહીં, એટલે આ ખોટું છે, માત્ર 2 યોગ્ય છે, બીજું સાચું છે. 1577મો આપણો સ્વતંત્ર દિવસ ઉજવ્યો છે, કેટલા વર્ષ થયા તો 76 આવે, કેટલા મો ઉજવ્યો 77, કારણ કે 1947 બી આપણે પહેલો ઉજવેલો હતો, એટલે 77 જવાબ આવશે. પછી પ્રવૃત્તિને જોડવાની છે કાર્ય સાથે, તો પ્રાથમિકમાં ખેતી પશુપાલન આવે, પહેલામાં ડી હોય જવાબ આપણો થઈ જાય, ડાયરેક્ટ જ બી જવાબ આવશે. ત્યાર પછી સડકના માર્ગ, તો 5 ભાગ આવશે, 4માં તો નેશનલ, સ્ટેટ, જિલ્લા, ગ્રામીણ, અને 5મો કહી શકે તો અન્ય માર્ગો, એટલે 5 આપેલા છે, ચેન્જ થાય તો ઠીક છે, બાકી 5 જવાબ આવશે. રેલવેના ઝોન, તો આમાં દક્ષિણ ઝોન છે, સિકંદરાબાદ નહીં આવે, ચેન્નઈ આવે ત્યાં. એટલે વોટરવેઝ એક્ટ મુજબ કેટલા વોટરવેઝ છે, તો 111. આંતરરાષ્ટ્રીય હવા મથક 17 આપેલા છે, આમાં બી થોડોક ડાઉટ છે, 30 બી છે અને 17 બી છે, તો મોસ્ટ પ્રોબેબલી 17 જ રહેશે, જોઈએ. ત્યાર પછીના ગણિતના પ્રશ્નો છે, આન્સર આવશે 54 સમગુણોત્તર વાળામાં, આમાં 85 આવે છે જવાબ, એટલે આપણો જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. આજે ગુરુવાર હોય તો જવાબ આવશે, બુધવાર આવે છે જવાબ, આની અંદર 8 દિવસ આપણો આન્સર આવશે. ત્યાર પછી આની અંદર 40 દિવસ આવે છે, એ બી આમાં મધ્યક આપણને કીધો છે, તો મધ્યક આપણો 55-44 આવે છે. આની અંદર 23-24% નંબર સાથે કરશે, તો કેટલી હશે, આનો જવાબ આવશે 20,000, આમાં 10 કિમી પ્રતિ કલાક આવશે, આમાં પણ એક પણ નહીં આવે છે જવાબ. ત્યાર પછી આમાં પણ એક પણ નહીં જવાબ આવશે. ત્યાર પછી આમાં 32 સેકન્ડ જવાબ આવે છે, એટલે આમાં 162.5, સંભાવના 3/4, અવિભાજ્ય સંખ્યા 811, શ્રેણી છે 200 આવશે જવાબ, આમાં E9 and 4, અને આમાં અપ્રોક્સિમેટલી એક પણ નહીં જવાબ આવશે, આમાં EQ8 જવાબ આવશે. પૂર્વ તરફ 15 કિમી, આમાં આ જવાબ. ત્યાર પછી 101મો પ્રશ્ન છે, તો આની અંદર આપણો આન્સર આવશે સી આન્સર આવશે. ત્યાર પછી આમાં આજે નાણામંત્રી નક્કી ન કરે, એટલે આપણું બીજું ખોટું છે, માત્ર 1 અને 3 યોગ્ય છે, બી જવાબ આવશે. આમાં ખાલી આ એક જ સાચું છે, એટલે 2 અને 3 યોગ્ય નથી, આપણો સી જવાબ આવશે. કેન્દ્રીય માર્ગ આ બંને યોગ્ય છે. ત્યાર પછી આમાં પણ 1, 2, 3 યોગ્ય છે. રસાયણ દ્રાવણની સંખ્યા 3 છે, શુદ્ધિકરણની પ્રકાર 6 છે, અને અંદર
સંજ્ઞા કીધું તો થુલ્યમ એ યોગ્ય નથી. ત્યાર પછી આ એકમને પૂછેલું છે, એસા એકમ તો ચારે ચાર યોગ્ય છે. પ્રદૂષકને સ્ત્રોતોની જોડીમાં ભારે કચરો છે તો એ શીતકના એકમોમાંથી ન નીકળે, એટલે એ આપણો સી જવાબ આવશે. પિત્તળ હવામાં રંગીન થઈ જાય તો હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે રંગીન થઈ જાય છે. ત્યાર પછી કોમ્પ્યુટર ફાઇલોનો સંગ્રહ કરે છે તેને ફાઇલ સર્વર કહેવાય. ઓરડાના તાપમાને પ્રવાહી રહે તો બ્રોમિન, તોવાના સોડા સોડિયમ કાર્બોનેટ, એ જવાબ આવશે આપણો. ટેટ્રાઇથિલ શું છે? પેટ્રોલ એડિટિવ છે. ડેસિબલ તો કે અવાજ માપવાનું માપ. ખૂબ જ નાના સમય તો અણુ ઘડિયાળો ઉપયોગ થાય. એક હોર્સ પાવર એટલે 746 કિલોવોટ. ઇલેક્ટ્રિક પ્રવાહ શેનાથી માપવામાં આવે? એમપી એમિટરથી માપવામાં આવે. અણુ વિસ્ફોટમાં પ્રચંડ ઉર્જા અને તે સમૂહનું ઉર્જામાં રૂપાંતર કીધું છે, તો કદાચ રાસાયણિક ઉર્જાનું ગરમીમાં ચેન્જ થઈ શકે. બાકી સી જવાબ આપેલો છે. હાલ હસ્તકલા જીઆઈ ટેગ આપેલો તો 4-4 ને આપેલા છે, એટલે 1, 2, 3, 4 આપણો આન્સર આવશે. સુર પોટળાનું ખોદકામ કોને કહ્યું તો જગતપતિ જોશી, જેપી જોશી આવશે જવાબ. કઈ યોગ્ય નથી તો કુમાર હોમ. તમિલનાડુમાં નથી આવેલું, કર્ણાટકમાં આવેલું છે એટલે કુમાર હોમ. સાડીઓને ઉત્પાદક તો કાંજીવરમ સાડી છે, કેરળમાં ન આવે તમિલનાડુમાં આવે, એટલે બી જવાબ આવશે આપણો. કિલ્લાઓમાં ચિત્રદુર્ગનો કિલ્લો તમિલનાડુ ન આવે, કર્ણાટકમાં છે, સી જવાબ આવશે. સેલ્યુકસ નિકટરનો દૂધ જેને ઇન્ડિકા લેખે તો એ મેગસ્થનીસ આવશે. પછી સંગમ સભાઓ ક્યાં થયેલી હતી? મદુરાઈમાં. કાર્બન ડેટિંગ પદ્ધતિ 14C14 નક્કી કરશે. આમાં બંને વાક્ય યોગ્ય છે. આની અંદર પણ બંને વાક્ય યોગ્ય છે. ત્યાર પછી આ લોકોએ કેટલી સદી શાસન કરેલું હતું? 3 સદી શાસન કરેલું હતું. વિજયનગર સામ્રાજ્યમાં આમાં 5 વંશો ન આવે, 4 આવે, એટલે આ ખોટું છે. માત્ર 2 યોગ્ય છે. ત્યાર પછી પાણીપતનો આની અંદર હેમુ વજીર અકબર આવે, એટલે આ ખોટું છે. માત્ર 1 અને 3 સાચું છે. કોર્નવાલે 7-3 અને 3 સાચા છે. ખેરેલા ખેતરના પુરાવો કાલીબંગનમાંથી મળેલા છે. રોજડી ગુજરાત સાથે જોડાયેલું છે. 14 શિલાલેખ અશોક આવશે જવાબ. સુદર્શન તવાડતો ચંદ્રગુપ્ત મૌર્ય. પલ્લવની રાજધાની કાંચી, કાંચીપુરમ. ચોલ સામ્રાજ્યની સ્થાપના તો વિજયાલય પ્રથમ આન્સર આવશે એમાં. સૌથી મોટો કયા પ્રકારનો પાવર આપણે મેળવે છે? વિદ્યુત થર્મલ પાવર જવાબ આવશે આપણો. પ્રથમ આવકનો પ્રથમ અંદાજ દાદાભાઈ નવરાજીએ કરેલો હતો એમની પુસ્તકમાં પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલમાં. પછી કૃષિ આવકની ગણતરી આઉટપુટ પદ્ધતિથી ગોતવામાં આવે છે. કેટલા ટકા લઘુત્તમ વનાવરણ હોવું જોઈએ? તો 33% આવશે જવાબ. આવકનો મુખ્ય સ્ત્રોત શું છે? સેવા ક્ષેત્ર. આવક કીધું છે એટલે સેવા ક્ષેત્ર. રોજગારી કીધું હોય તો કૃષિ ક્ષેત્ર આવશે. આપણે અહીંયા સેવા ક્ષેત્ર આવશે જવાબ. કયામાં નકારાત્મક વૃદ્ધિ વસ્તી જોવા મળી હતી? તો 1911 થી 1921ના દશકામાં નકારાત્મક જોવા મળી હતી. 100 કરોડનો પાર ક્યારે ગઈ હતી? તો 2000ની સાલમાં આપણે 100 કરોડની પાર જતા રહ્યા હતા. ત્યાર પછી છે 8 કોર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે મહત્વ કયું છે? તો રિફાઇનરી પ્રોડક્ટ્સના ઉત્પાદનનું. ત્યાર પછી સૌપ્રથમ ગરીબી દૂર કરવા પર પંચવર્ષીય યોજના 5મી પંચવર્ષીય યોજનામાં કરેલું હતું. કાગળનું સૌપ્રથમ ચલણ ક્યારે થયું હતું? 1861 જવાબ આવશે. પછી વન પ્રથમ વન નીતિ 1952માં આપણે જાહેર કરી લીધી. ચંદનના વૃક્ષ માટે કર્ણાટક જાણીતું છે. ત્યાર પછી હાઇડ્રો ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન કયા શહેરમાં વીજળી પુરવઠો પાસે હતો? દાર્જિલિંગ. ત્યાર પછી ખાનગી અને જાહેર ક્ષેત્ર કયા વર્ગના આધારે? તો એકમની માલિકીના આધારે આપણે કહીએ કે આ ખાનગી માલિકની છે, જાહેર ક્ષેત્રની છે. ભારતમાં આયોજિત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર આધારિત છે? મિશ્ર અર્થતંત્ર આવે પણ આ લોકોએ સમાજવાદી આપેલું છે, પણ એ ચેન્જ થશે એટલે મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા આવશે. ત્યાર પછી આધાર વર્ષ કયું ગણેલું છે? તો 2011-12. ત્યાર પછી મિશ્ર અર્થતંત્ર એટલે ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ. ત્યાર પછી સ્ટેક પ્રેશનની પરિસ્થિતિમાં તો ભાવે વધારે હોય ને વૃદ્ધિનો દર ધીમો થઈ જાય તો એને સ્ટેક પ્રેશન કહેવાય. ભારતમાં કેન્દ્રીય બેંક, કેન્દ્રીય બેંક કીધું, ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્રીય બેંક. ગિલ્ટ એજ માર્ક એટલે સરકારી સિક્યુરિટીનું બજાર. ત્યાર પછી વાક્ય છે, બંને વાક્યો યોગ્ય છે. બંદરોના મુખ્ય પ્રકાર 6 છે. પછી વિમાન મથકની જોડ કઈ ખોટી છે? તો એની અંદર આન્સર આવશે પાછીઘાટ એરપોર્ટ, અરુણાચલ પ્રદેશ. ત્યાર પછી ગુજરાતનો કુલ વિસ્તાર, આમાં હાલની વસ્તી કીધું છે તો હાલની વસ્તી તો આટલી નથી, અને એ લોકોએ માત્ર 3 યોગ્ય નથી એવો આન્સર આપેલો છે, પણ આમ જોવા જઈએ તો માત્ર 1 યોગ્ય એવો આવે તો આ પણ ચેન્જ થશે. ત્યાર પછી નીચેના વાક્યો છે, આમાં 3-3 યોગ્ય આપેલા છે, પણ સ્થાપના 1965માં થઈ હતી, રાજધાની 1970માં બની હતી, એટલે પણ જોઈએ ચેન્જ થાય તો. ત્યાર પછી વડો મથકને ગોઠવવાના છે તો અરવલ્લીનું, મોડાસા, બનાસકાંઠા, પાસણું, ડાંગા, આવા, ગીર સોમનાથ, વેરાવળ, બધું
એબીસીડી જ છે એટલે આપણો આન્સર આવશે એ. ત્યાર પછી કયા યોગ્ય નથી જિલ્લાને જોડતા, અમરેલી, ઉનાકોડી, નારી, ગીર સોમનાથમાં આવે, અમરેલીમાં ન આવે. ત્યાર પછી આમાં ત્રણે ત્રણ વાક્ય યોગ્ય છે સેન્સસના. સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય? તો અરુણાચલ પ્રદેશમાં થશે. દૂધનું ઉત્પાદન કોણે કર્યું હતું? રાજસ્થાને કરેલું હતું. એનપીઓપી હેઠળ કઈ જામે? તો મધ્યપ્રદેશ આન્સર આવશે આમાં. પરવાળાના ખડકો ક્યાં જોવા મળે? તો ચારે ચાર છે પરવાળાના ખડકો જોવા મળશે તમને ત્યાં. ત્યાર પછી ત્રણ વાક્યો છે આની અંદર, આ જે આપેલું છે એમાં 1.35 આવે અને એની બદલે આપણને 3.35 આપેલું છે એટલે આપણો આન્સર આવશે માત્ર 1 અને 3 યોગ્ય છે. ત્યાર પછી પાક અને સૌથી વધારે ઉત્પન્ન યોગ્ય નથી, તો આ મકાઉ મહારાષ્ટ્ર યોગ્ય નથી. ત્યાર પછી આની અંદર પણ પ્રવૃત્તિના ચોકીમાં ભૂલ છે જે ચેન્જ થશે, આનો આન્સર આપણે એબીસીડી બી આવશે, એ લોકોની ભૂલ છે ચેન્જ થશે. પછી 31 ફંડની જોગવાઈ ક્યાં આપેલી છે? તો 266માં આપેલી છે. ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ 1998માં જાહેર ક્ષેત્રના બેંકો ચેરમેનની પસંદગી કોણ કરે? તો બેંક બોર્ડ બ્યુરો પસંદગી કરે છે. એસબીઆઈ પછી બીજા નંબરની પંજાબ નેશનલ બેંક આન્સર આવશે. રાષ્ટ્રીય આવકનો અંદાજ કોણ કરે? તો કેન્દ્રીય આંકડાકીય સંસ્થા સીએસઓ કરે છે. તૈયાર. ચોડ ખોટી છે તો આર્ટિકલ 281 નાણાં આયોગનો, આ 280 હોય એ નાણાં આયોગ આવશે. ઇન્ડિયા અર્થાત ભારતનો સંઘ એટલે એક પહેલા આર્ટિકલ જ છે. સંવિધાનનો સ્વીકાર ક્યારે કર્યો? તો 26 નવેમ્બર 1949. ત્યાર પછી બંધારણની કલમને જોડવાની છે તો 14માં કાયદાત્મક સમાજતા છે, નોકરીમાં તક, જીવન જીવન સ્વતંત્ર એટલે ડી. ડીસીબીએ આપણો આન્સર આવશે. ડીસીબીએ એટલે ડી આન્સર આવશે. ત્યારબાદ આ બંને યોગ્ય છે 1 અને 2. આની અંદર આમાં ન્યાયાલય પાસે દાંત માગી શકાય નહીં એટલે 1 અને 3 યોગ્ય છે, એ આપણો આન્સર આવશે. રાજ્યના માર્ગ સિદ્ધાંતો આમાં 40 છે, ગ્રામ પંચાયતની સ્થાપના માટે છે એટલે આપણો આન્સર એ આવશે, યોગ્ય નથી પૂછેલું છે. ન્યાયતંત્રની કારોબારીથી 50માં અલગ કરેલી છે. મૂળભૂત ફરજો આ બંને યોગ્ય છે. 51 હેઠળ છે અને 2 સુધારાથી દાખલ કરી છે, 42 અને 86. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર તેમાં આ લોકો હોય, વિધાન પરિષદ અને આ ન હોય એટલે 1 અને 2 આપણો આન્સર આવશે. ત્યાર પછી કઈ જોડો યોગ્ય ઠેરવેલ છે? 56 ચોથામાં ડી આપણો આન્સર છે એટલે એ જવાબ આવશે આપણો. 191 પ્રશ્નનો જવાબ એબીસીડી જ છે. આની અંદર આપણે માત્ર 2 જે આ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એની જોગવાઈ ખોટી છે, તેથી આપણો જવાબ આવશે સી. ત્યાર પછી ઉચ્ચતમ ન્યાયાલય સ્થાપના આ સાચું છે, આમાં 129 આવે એટલે માત્ર 1 યોગ્ય છે, એ આપણો આન્સર આવશે. ત્યારબાદ ઉચ્ચતમ અપીલ કરવાની ખાસ પરવાનગી, તો એની અંદર આપણો આન્સર આવશે 136. ત્યારબાદ પોતાનો ફેસલો અથવા હુકમની પુનઃવિચારણા કરવાની, તો 137 આન્સર આવશે. ત્યારબાદ એટર્ની જનરલ, તેમાં આ 3 બરાબર છે, ઉચ્ચતમ ન્યાયાલયમાં જ હક ન હોય, ભારતની કોઈ પણ ન્યાયાલયમાં એ સુનાવણી કરી શકે એટલે માત્ર શબ્દ આપેલો છે એટલે એ ખોટું છે. 1, 2, 3 બી આપણો જવાબ આવશે. ત્યારબાદ પંચાયતી રાજ વિશેનો છે, તો 1 અને 2 બંને યોગ્ય છે. ત્યારબાદ પંચાયતના પૂછેલા છે, તો આ પણ એમનો પ્રોવિઝનલ આન્સર કેમાં ખોટો છે, એમાં 243 ક ગ્રામસભા ખ પંચાયતની રચના છે એટલે આપણો જવાબ ડીસીએબીડી જવાબ આવશે આપણો. ત્યારબાદ નાણાં આયોગની રચના દર 5 વર્ષે કરવામાં આવે છે, સાચું છે અને આ બંને ખોટા છે એટલે માત્ર 1 યોગ્ય છે. પછી ચૂંટણી આયોગ વિશે અનુસાર 324 આવે અને પંચાયત રાજની સંસ્થા ચૂંટણી આયોગ ન કરાવે, રાજ્ય ચૂંટણી આયોગ કરાવે એટલે આ બંને યોગ્ય નથી. મિત્રો આ તો આપણું ડીવાયએસઓનું પેપર સોલ્યુશન, પ્રોવિઝનલ આન્સર કી થોડીક ભૂલો છે પ્રોવિઝનલ આન્સર કીમાં જે ફાઇનલમાં ચેન્જ થશે, તો